પર દોસ્તો, દ્રશ્ય બે સાકરના શોધનાર એકાંકીનું અહીં શરૂ થાય છે. આપણે કહ્યું તેમ કે રંગમંચ ઉપર કેટલાક વાર દ્રશ્યો બદલવા પડે છે. અહીં જે દ્રશ્ય છે તે માંદલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં જ અંજન પાછું બદલે છે. તો આ દ્રશ્ય છે રંગમંચનું. હા, સ્ટેજ ઉપર આવું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે. અંજન શું છે? પથારીમાં પડ્યો છે, માંદો છે, અને પેલી કિંજન એની સેવા કરી રહી છે. કિન્નરી પંપાળતી, અંજુ ભાઈ કાંઈ જોઈએ છે? અંજન કહે, ના કિન્નર, મારે કંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. કિન્નર કહે, ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની. અંજન કહે, શું કામ? હું માંદો, એમાં તારે શું કામ ન રમવું? જા બહેન. બંને અહીં ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ આપણને જણાય છે. પેલો અંજન એ કિન્નરને રમવા જવા કહે છે, પણ કિન્નર તો અંજન માંદો છે એમ કરીને એની સેવા કરી રહી છે. કિન્નર કહે, ના ભાઈ, હું કયા મોએ રમું? નીચું જોઈ મારે વાકે તો તું માંદો પડ્યો. મારે જ તને સજા કરાવવું જોઈએ, સાજો કરવો જોઈએ. હા, કારણ કે કિંજને જ કહી દીધું હતું બાપુને. એટલે બાપુ ખીજવાયા, અને ખીજવાયા એમાં અંજન માંદો પડી ગયો. અંજન કહે, તારે વાકે? ના ના, હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો, પછી તાવ ચડે એમાં શી નવાય? અંજન, પોતાની બીમારી એ પોતાને કારણે થઈ છે, કિન્નરને કારણે નહીં એવું કિન્નરને સમજાવે છે. કિન્નરી કહે, ના ના અંજુ, આજે સવારે માં બાપુને કહેતી હતી કે તેમણે જ તેને માંદો પાડ્યો છે. પહેલે દિવસે તને બાપુ કેટલું બધું ધક્યા, ન હોત તો તારી તબિયતને કશું ન થાત. આટલું બધું ખીજાયા ન, ધક્યા એટલે ખીચવાય, એટલે આટલું બધું ખીજાયા ન હોત તો તારી તબિયતને કે કશું નહીં થાત, એવું માં બાપુને કહેતી હતી. અંજન કિન્નરીને જોઈ રહે છે. પછી, માં મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં, એટલે મૂળ વાંક મારો છે. કિન્નરી સમજાવે છે.